નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી કરી દેજો અને બાજુમાં રહેલ બે લાયકમ દબાવીને ઓનનું બટન ઓલનું બટન ઓન કરી દેજો બરાબર તો આપણે ક્યાં સુધી આવ્યા હતા ધોરણ છમાં વિજ્ઞાનમાં પાઠ ચૌદ પાણી બરાબર તો હવે આપણે પાઠ ચાલુ કરીએ છીએ તો માની લો કે કોઈ કારણથી તમારા પરિવારને એક અઠવાડિયામાં અઠવાડિયા સુધીમાં પ્રતિદિન એક ડોલ પાણી મળે છે બરાબર આખા પરિવારને ખાલી એક જ ડોલ પાણી આપવાનું છે તો તમે કલ્પના કરી શકો છો કે શું થશે શું તમારે જમવાનું જમવાનું બનાવવાનું કપડાં ધોવાના વાસણ ધોવાના સ્નાન કરવાનું જેવા કાર્યો કરી શકશો તેના સિવાય કયા કયા કાર્યો છે કે જે તમે નહીં કરી શકો જો લાંબા સમય સુધી આપણને પાણી પ્રાપ્ત ન થાય તો શું થાય પીવા સિવાય એવી અનેક પ્રવૃત્તિઓ છે કે જેના માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ આકૃતિ ચૌદ પોઈન્ટ એક શું તમને અનુમાન છે કે આપણે એક દિવસમાં કેટલું પાણી વાપરીએ છીએ બરાબર આકૃતિમાં દર્શાવેલ છે કે આપણે કઈ કઈ જગ્યાએ પાણીનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ બરાબર હવે ચૌદ પોઈન્ટ એક જોઈશું આપણે કેટલું પાણી વાપરીએ છીએ એ જોવાનું છે તો પ્રવૃત્તિ એક છે પ્રત્યેક દિવસની એ તમામ ક્રિયાવિધિની યાદી બનાવો કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો કોષ્ટક ચૌદ પોઈન્ટ એકમાં કેટલીક ક્રિયાઓની યાદી આપવામાં આવે છે આવા પ્રકારનું કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો હવે આખા દિવસમાં તમે તમાર તમારા પરિવારના સદસ્યો દ્વારા પ્રત્યેક પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા પાણીનો જથ્થો માપો તમે તમારા તમે માપવા માટે જગ ગ્લાસ ડોલ અથવા અન્ય વાસણનો ઉપયોગ કરી શકો છો બરાબર હવે તમે કેટલું ટપ વાપરો છો કેટલા ગ્લાસ પીવો છો કેટલી ડોલ લો છો તો આ બધા જથ્થાઓ ગણીને અને આ કોષ્ટકમાં ભરવાના છે દિવસ દરમિયાન બરાબર હવે નીચે જોઈએ હવે જાણકારી મેળવો કે પ્રતિદિન તમારા પરિવારમાં કેટલું પાણી વપરાય છે તેનો ઓછો ખ્યાલ આવ્યો હશે બરાબર આ જાણકારીનો ઉપયોગ કરીને ગણતરી કરો કે તમારા પરિવારને એક વર્ષમાં કેટલા પાણીની જરૂર પડશે હવે પાણીના આ જથ્થાને પરિવારના સભ્યો સાથે વિભાજીત કરો બરાબર તમને અંદાજો લગાવી જશે કે કેટલું પાણી આપણે વાપરીએ છીએ આ તમારા પરિવારના એક સભ્યની એક વર્ષ માટેની પાણીની જરૂરિયાતનો જથ્થો છે તપાસ કરો કે તમારા ગામ અથવા શહેરમાં કેટલાક લોકો વસવાટ કરે છે હવે તમે જાણ્યું હશે કે પ્રતિ વર્ષ તમારા ગામ અથવા શહેરને કેટલા પાણીની આવશ્યકતા રહેલી છે બીજો આશ્ચર્યમાં છે કે શું આપણા દેશના વિવિધ વિસ્તારમાં રહેવાવાળા લોકોને સમાન જથ્થામાં પાણી ઉપલબ્ધ છે શું એવા પણ વિસ્તાર છે કે જ્યાં લોકોને જરૂરી જથ્થામાં પાણી નથી મળતું તે તેમનું કામ કેવી રીતે કરે છે બરાબર કેટલાય રાજ્યો એવા છે કે જ્યાં પાણી નથી મળતું બરાબર કેટલાય ગામો એવા છે કે જ્યાં પાણી વગર રહે છે લોકો બરાબર ક્યાંથી પાણી લાવે છે કે કૂવામાંથી પાણી લે છે બરાબર તે પાણી આવતું હોતું નથી નળની સુવિધા હોતી નથી તમે એવા ઘણા બધા કાર્યોની યાદી બનાવી છે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો શું તમે વિચાર્યું છે કે આપણી પાણીની આવશ્યકતા આ પ્રકારની પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત છે આપણે ઘઉં ચોખા અનાજ શાકભાજી તથા એવી અનેક ખાવાની વસ્તુઓ ઉપયોગ પ્રતિદિન કરીએ છીએ આપણે જાણીએ છીએ કે કેટલાક રેસા જેનો ઉપયોગ આપણે કપડાં બનાવવા માટે કરીએ છીએ તે વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે શું તેને ઉછેરવા માટે પાણીની આવશ્યકતા નથી હોતી શું તમે પાણીના અન્ય બીજા ઉપયોગ વિચારી શકો છો આપણા ઉપયોગની લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં પાણીનો ઉપયોગ થાય છે એટલે પાણીનો ઉપયોગ દૈનિક કાર્યો ઉપરાંત ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે પણ થાય છે પહેલી તેમ તમને જણાવવા માગે છે કે કોઈપણ પુસ્તકના એક પાનાને બનાવવા માટે બે ગ્લાસ પાણી વપરાય છે બરાબર પુસ્તકનું એક પાનું બનાવવું હોય તો કેટલું પાણી વપરાય છે બે ગ્લાસ પાણી વપરાય છે બરાબર હવે જોઈશું ચૌદ પોઈન્ટ એ આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ તમારા ઉપયોગ માટે પાણી તમે ક્યાંથી પ્રાપ્ત કરો છો તમારામાંથી કેટલાક કહેશે કે નદીઓ સરોવરો તળાવો કુવાઓ હેન્ડપંપ વગેરેમાંથી પ્રાપ્ત પાણી પ્રાપ્ત કરીએ છીએ કેટલાક એવું પણ કહેશે કે અમને નળ દ્વારા પાણી મળે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે નળમાં પાણી ક્યાંથી આવે છે નળ દ્વારા જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે પાણી પણ કોઈ સરોવર નદી કે કૂવામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે તેની વહેંચણીની વહેંચણી પાઇપોના નેટવર્ક વડે કરવામાં આવે છે બરાબર તમારા ઘર સુધી ક્યાં કેવી રીતે આવે છે તો કે પાઇપો દ્વારા બરાબર નીચે ન પાઇપો જમીનમાં પાઇપો લગાવેલી હોય છે તો હવે નીચે જોઈ આપણામાંથી પ્રત્યેકના ઘરે પાણી પ્રાપ્ત કરવાની રીત અલગ અલગ હશે પણ આપણા બધાના પાણી માટેના સ્ત્રોત એક સરખા જ હોય છે બરાબર બધાના ઘરે નળમાંથી પાણી આવતું હશે જેમ કે તળાવ સરોવર નદી તથા કૂવા બરાબર આના દ્વારા પાણી આવતું હોય છે આપણી ચર્ચામાં આપણે કેટલાક પાણીના સ્ત્રોતને ઉલ્લેખ કરેલો છે આ તળાવો નદીઓ સરોવરો તથા કૂવાઓમાં ભરેલા પાણીનું એટલે કે જે પાણી ભરેલું છે એ ક્યાંથી આવે છે એ જોવાનું છે બુજો ઈચ્છે છે કે તમે તમારા જીવનમાં કોઈ એવા દિવસની કલ્પના કરો કે જ્યારે તમને તમારા ઘરે નળ દ્વારા પાણી મળવાનું નથી આથી તમારે તમારા ઘરે ઘણા દૂરથી પાણીને લાવવું પડે છે ત્યારે શું તમે પાણીના એટલા જે જથ્થાનો ઉપયોગ કરશો જેટલા અન્ય દિવસોમાં કરતા હતા બરાબર તો આપણે એટલો નહીં કરીએ બરાબર ત્યારે આપણને પાણીની કિંમત સમજાશે બરાબર અને આપણે પાણી ઓછું વાપરીશું એવું થયું છે ને બરાબર થયું હશે એવું શું તમે જાણો છો કે પૃથ્વીનો બે તૃંશ ભાગ પાણીથી ઘેરાયેલો છે આ પાણીનો મુખ્ય ભાગ સમુદ્ર તથા મહાસાગર છે સમુદ્રો તથા મહાસાગરોના પાણીમાં ઘણા બધા ક્ષાર ઓગળેલા હોય છે જેથી પાણી ખારું હોય છે તે પીવામાં યોગ્ય હોતું નથી અને ઘરની અન્ય ખેતીની તથા ઉદ્યોગની પ્રવૃત્તિ કરવા માટે પણ ઉચિત હોતું નથી કદાચ તમે એસટી કોલરીજ દ્વારા ઓગણીસો સત્તરસો અઠ્ઠાણુંમાં લખવામાં આવેલ કવિતા રાઈમ ઓફ ધ ધર ની આ પંક્તિ સાંભળી હશે બધી જ જગ્યાએ છે પાણી પાણી પણ પીવા માટે નથી ટીમ્પુ પાણી બરાબર અહીં કવિ મહાસાગરમાં ખોવાયેલા કોઈ જહાજના નાવિકની કરુણ ગાથાનો ઉલ્લેખ કરેલ છે છતાં પણ આપણે જે પાણી વાપરીએ છીએ તે પૂરું પાડવામાં મહાસાગરો અને મહત્વનો ભાગ ભજવે છે શું તમને આશ્ચર્ય લાગે છે કે આપણે જે પાણી ઉપયોગમાં લઈએ છીએ તે ખારું તો હોતું નથી તો આપણામાંથી ઘણા બધા લોકો મહાસાગરથી અનેક દૂરના વિસ્તારે રહે છે શું આવા સ્થળો પર પણ પાણીની પૂર્તતા મહાસાગરો દ્વારા સંભવ છે બરાબર તો આપણે બહુ જ દૂર અંતરે રહીએ છીએ તો મહાસાગરમાંથી આપણા જોડે પાણી ક્યાંથી આવતું હશે તો મહાસાગરોનું પાણી આ તળાવો સરોવરો નદીઓ તથા કુવાઓ સુધી કેવી રીતે પહોંચે છે જે આપણને પાણી પાણી પૂરું પાડે છે એવું શા માટે છે કે આ સ્ત્રોતનું પાણી ખારું નથી આપણે તે સમજવા માટે જળચક્રના વિષયને જાણવો આવશ્યક છે તો ચૌદ પોઈન્ટ ત્રણ જળચક્ર બરાબર હવે આપણે જળચક્રને સમજવાનું છે પાણી અદ્રશ્ય થવાની યુક્તિ પાણી અદ્રશ્ય થઈ જાય છે તો એ કેવી રીતે થાય છે અને ક્યાંથી થાય છે એ જોવાનું છે તમે કેટલીય વાર જોયું હશે કે જમીન પર પડેલું પાણી થોડા સમય પછી સુકાઈ જાય છે આ પાણી અદ્રશ્ય થતું દેખાય છે આવી જ રીતે તમે ભીના કપડાં સુકવતી વખતે પાણી અદ્રશ્ય થઈ જાય છે આકૃતિ ચૌદ પોઈન્ટ ચારમાં જુઓ સૂકેલા છે બરાબર એમાં એ રીતે ગાયબ થાય છે એ આપણે જોઈશું હવે વરસાદ પડ્યા પછી ભીના રસ્તા અગાસીઓ તથા અન્ય સ્થાનો પરથી પાણી અદ્રશ્ય થઈ જાય છે આ પાણી જાય છે ક્યાં શું તમે પ્રકરણ પાંચની પ્રવૃત્તિ છ યાદ છે જેમાં આપણે એ પાણીને ગરમ કરેલું જેમાં મીઠું હતું પાણી વરાળ બની ગયું હતું અને મીઠું રહી ગયું હતું આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ થાય છે કે ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતરિત થાય છે આ પ્રવૃત્તિ પરથી આપણને એ ખ્યાલ આવે છે કે પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી બરાબર પાણી છે એકલું જ ઉડે છે વરાળ થઈને બરાબર એની સાથે જે હોય છે એ ત્યાંને ત્યાં રહી જાય છે જેને પછી જોઈ શકાતી નથી આપણે એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે તથા આપણે એ પણ જોયું હતું કે ખેતરો રસ્તાઓ અગાશીઓ તથા જમીનો પરની બાષ્પમાં પરિવર્તન થાય છે જે પાણી પડ્યું હોય છે એ બાષ્પમાં પરિવર્તન થાય છે પ્રકરણ પાંચમાં આપણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે મહાસાગરનું ખારું પાણી જે ઊંડા ખાડામાં રહી જાય છે ત્યાં બાષ્પીભવનના ફળ સ્વરૂપે મીઠાના ઢગલા સ્વરૂપે એકત્રિત થાય છે બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા પાણીને ક્યાંથી પ્રાપ્ત થાય છે ચાલો તે સમજીએ બરાબર આપણે ઉપર જોયું તો મહાસાગરોમાં હોય છે ત્યાં ખારું પાણી હોય છે તો એમાંથી આપણે મીઠું પાણી કેવી રીતે મળતું હશે બરાબર તો જે ખાડા હોય છે અંદર ત્યાં મીઠું રહી જાય છે અને પાણી છે એ બાષ્પીભવન થઈ જાય છે બરાબર બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે ઉપર જતું રહેશે બરાબર બહુ ગરમ થશે એટલે તો એ મીઠું ત્યાં રહી જાય છે એટલે જે મીઠું પાણી હોય છે એટલે કે જે ગળ્યું પાણી હોય છે આપણે જે પીતા હોય છે એ પાણી હશે ઉપર જતું રહેશે તો પ્રવૃત્તિ બેમાં હવે જોઈશું બે એક સરખી થાળી લેવાની છે એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને છાયડામાં રાખવાની છે હવે આ બંને પ્લેટોમાં સરખી માત્રામાં પાણી ભરવાનું છે પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણનો ઉપયોગ પણ કરી શકો છો ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં પંદર મિનિટ પછી બંને થાળીઓનું અવલોકન કરવાનું છે શું પાણી ઓછું થયું એવું પ્રતિત થાય છે થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે પાણીની બાષ્પ બનવા માટે અહીં ઉર્જાનો કયો સ્ત્રોત છે દિવસે સૂર્ય સૂર્યના કિરણો મહાસાગરો નદીઓ સરોવરો તથા તળાવોમાં ભરેલા પાણી પર ચડે છે ખેતર તથા અન્ય ભૂમિ ક્ષેત્રો પર કિરણોનું ગ્રહણ કરે છે એટલે કે સૂર્ય કિરણોને ગ્રહણ કરે છે તેના ફળ સ્વરૂપે આ બધાનું પાણી સતત બાષ્પોમાં રૂપાંતરણ થતું રહે છે તથા પાણીમાં ઓગળેલા ક્ષારો બચી જાય છે બરાબર શુદ્ધ પાણી હશે એ જ ઉપર જશે અને એના સાથે જે હશે એ બધું ત્યાંને ત્યાં રોકાઈ જશે પ્રવૃત્તિ બેમાં આપણે જોયું કે છાયડામાં રાખેલી પ્લેટમાંથી પણ પાણી અદ્રશ્ય થાય છે પરંતુ તેમાં વધારે સમય લાગે છે શું સૂર્યપ્રકાશની ઉર્જા ત્યાં પણ પહોંચે છે દિવસ દરમિયાન આપણી ચારેય બાજુ રહેલ વાયુ પણ ગરમ થાય છે આ ગરમ વાયુ છાયડામાં રાખેલી પ્લેટમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે તેના ફળ સ્વરૂપે હવામાં પાણીની બાષ્પનું નિરંતરણ ઉમેરાતી રહે છે બરાબર જે છાયડામાં હશે જ્યારે હવા હોય છે એ કિરણોના લીધે ગરમ થતી હોય છે અને એના કારણે જે છાયડામાં છે એનું પણ બાષ્પીભવન થાય છે હવે આગળ જોઈએ કે આથી પાણીથી ભરેલી ડોલ આ રીતે થતાં પાણીના ઘટ ઘટાડાને કદાચ જાણી શકીએ છીએ સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવન ઝડપથી થાય છે પાણીને કોઈ બર્નર પર ગરમ કરવાથી વરાળ ઝડપથી બને છે શું કોઈ એવી અન્ય પ્રક્રિયા છે કે જેનાથી પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થાય છે તો વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવું હવે વનસ્પતિ કેવી રીતે પાણીને ગુમાવે છે એ જોઈશું તો તમે પ્રકરણ સાતમાં અભ્યાસ કર્યો કે બધી વનસ્પતિઓને વૃદ્ધિ માટે પાણીની આવશ્યકતા હોય છે વનસ્પતિઓ આ પાણીની કેટલી માત્રાનો ઉપયોગ તેનો ખોરાક બનાવવા માટે કરે છે તથા કેટલાક કેટલોક જથ્થાનો પોતાના વિવિધ ભાગોમાં સંગ્રહ કરે છે વનસ્પતિ આ પાણીના બચેલા ભાગને બાષ્પોસર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરી દે છે શું તમને પ્રકરણ સાતની પ્રવૃત્તિ ચાર યાદ છે જેમાં તમે પર્ણો દ્વારા પાણીના ઉચ્છેદનની પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું હવામાં પાણીની બાષ્પ બાષ્પીભવન તથા બાષ્પોસર્જનની ક્રિયા દરમિયાન ઉમેરાય છે શું આ પાણી હંમેશા માટે લુપ્ત થઈ જાય છે ના આ પ્રક્રિયા આ આપણને પુનઃ પ્રાપ્ત થઈ જાય છે જે આપણે જોઈશું બરાબર જે પાણી જમીન ઉપરથી બાષ્પ થઈને ઉપર જાય છે એ પાણી આપણને પાછું મળે છે કે નથી મળતું એ હવે આપણે જોઈશું બરાબર વાદળ કઈ રીતે બને છે એ આપણે હવે બીજા ભાગમાં જોઈશું બરાબર આ ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ